નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં જગ અને મગ એ ચેપ્ટર જોતા હતા, તેમાં આગળ આપણે ચોથા નંબરનો દાખલો જોશું. તો એમાં જુઓ, ચોથા નંબરના દાખલામાં શું કહે છે કે ચિત્રની વિગત પરથી ખાલી જગ્યા પૂરો. તો તમને ચિત્ર જેવી રીતના આપેલા છે એ વિગત ઉપરથીને આપણે અહીંયા જુઓ, તમને એકમાં કીધેલું છે કે ખાલી જગ્યા કેવી રીતે પૂરવાની છે. તો કે એક 200 મિલી જે છે એ માપિયામાં બે તમે 100 મિલીના માપિયા નાખો તો જ એ ભરાય. તો એવી રીતના આપણે અહીંયા બાજુના બીજા નંબરના દાખલામાં તમને શું કીધું છે, 1000 મિલી. તો 1000 મિલી કરવા માટે 100 મિલીના કેટલા માપિયા નાખવા પડે અંદર, તો કે 10. બરાબર છે, 10 માપિયા તમે અંદર નાખો એટલે એ 1000 મિલી ભરાઈ જાય. ત્યાર પછી ત્રીજા નંબરમાં શું કહે છે કે 500 મિલી જે છે એ માપ્યું છે અને 100 મિલી માપિયા અંદર ભરીને નાખવાના છે. તો આપણે 100 મિલીના 5 માપિયા અંદર ભરીને નાખીએ એટલે 500 મિલી થઈ જાય. ત્યાર પછી ચોથું છે 1000 મિલી. તો 1000 મિલી જે છે એ માપ છે અને 200 મિલીના માપિયા આપણે ભરીને અંદર નાખવાના છે. તો 200 200ના એવા 5 માપિયા જે છે એ 5 વખત આપણે ભરીને અંદર નાખીએ ત્યારે જે આપણું 1000 મિલીનું માપ્યું છે એ ભરાય. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, 5મા નંબરમાં 15 લિટરની ડોલ આપેલી છે. તો 1 લિટર બરાબર કેટલા થાય, 1000 મિલી. તો આ જે લોટો છે એ 500 મિલીનો છે. તો એ 500 મિલીના 2 લોટા ભરીએ ત્યારે આપણને 1 લિટર મળે. તો એવા 15 લિટર કરવા માટે આપણે કેટલા લોટા ભરવા પડે, તો કે 15 × 2 = 30 લોટા. બરાબર છે, તો તમે 30 લોટા પાણી ભરી અને ડોલમાં નાખો ત્યારે જે આપણી 15 લિટરની ડોલ છે એ આખી ભરાઈ જાય. ત્યાર પછી 6ઠામાં 10 લિટરનો આપણને એક ઘડો આપેલો છે, ઘડો અથવા તો માટલું, જે આપણે આ જગ વડે ભરવાનું છે. જગ છે એ 1 લિટરનો છે અને ઘડો છે એ 10 લિટરનો. તો સીધું જ છે, 10 જગ આપણે ભરીને અંદર નાખીએ એટલે 10 લિટર જે એ ઘડો એ આખો ભરાઈ જાય. પછી 10 લિટરનો પાછો ઘડો જ આપેલો છે એટલે કે માટલું જ આપેલું છે અને 200 મિલીના ગ્લાસ આપેલા છે. તો 1 લિટરમાં 5 ગ્લાસ સમાય તો 10 લિટરમાં 50 ગ્લાસ પાણીના ભરાય. બરાબર છે ને, એટલે 50 ગ્લાસ ભરી અને તમે આ માટલામાં નાખો ત્યારે કેટલા 10 લિટરનો જે આ ઘડો છે અથવા તો માટલું છે એ આપણું ભરાઈ જાય. હવે એક કટોરી આપેલી છે 8મા નંબરના દાખલામાં કે એ કટોરી 150 મિલીની છે. તો એની બાજુમાં તમને ચમચી આપેલી છે. તો આ ચમચી છે એ 10 મિલીની છે. તો તમે 15 ચમચી ભરી અને એમાં નાખો તો તમારી આ જે કટોરી છે એ 150 મિલીની એ આખી ભરાઈ જાય. બરાબર છે, તો આ છે આપણો ચોથા નંબરનો દાખલો, જે વિગત પરથી ખાલી જગ્યા ભરવાની હતી, ચિત્રની વિગત પરથી એ આપણે પૂરી કરી. ત્યાર પછીનું છે કે ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલું શું છે, 100 મિલીના માપિયા દ્વારા 1 લિટર દૂધ લેવા માટે આ માપ્યું દૂધથી ભરીને કેટલી વખત રેડવું પડે. તો જુઓ, 1 લિટરમાં કેટલા હોય, 1000 મિલી. તો 100 મિલીના કેટલા માપિયા ભરવા પડે, 10 માપિયા. બરાબર છે, 100 વત્તા 100 વત્તા 100 વત્તા 100 એમ આપણે 10 વખત કરીએ ત્યારે કેટલા થાય આપણા 1 લિટર દૂધ, એટલે કે 1000 મિલી લિટર થાય. બરાબર છે, તો 10 માપિયા ભરવા પડે. ત્યાર પછી 200 મિલીના કેટલા માપિયા ભરવા પડે, તો કે 5. બરાબર છે ને, 200 વત્તા 200 વત્તા 200 એમ 5 વખત કરો ત્યારે તમારું 1 લિટર દૂધ છે એ ભરાઈ જાય, એટલે કે 5 વખત આપણે દૂધ છે એ રેડવું પડે. ત્યાર પછી 1 લિટર દૂધ લેવા માટે 500 મિલીના કેટલા માપિયા ભરવા પડે, તો કે 2 વાર. 500 વત્તા 500 એટલે 1000 મિલી અને 1000 મિલી એટલે કે 1 લિટર દૂધ આપણું. બરાબર છે, તો 2 માપિયા આપણે 500 500ના રેડીએ ત્યારે આપણું 1 લિટર દૂધ છે એ પૂર્ણ થાય. ત્યાર પછીનો ચોથો દાખલો છે, 500 મિલીના 6 માપિયા ભરીએ તો આપણું કેટલું દૂધ થાય. તો જુઓ, 1 લિટરમાં 2 માપિયા
तो छ मापिया में केटलू दूध थाय तो के बेना एक पाछो बेनो एक ने पाछो बेनो एक एटले के त्रण लीटर आपणु दूध थाय बराबर छे। तो 500 लीली मिली ना छ मापिया में आपणु 3 लीटर दूध लीधु कहवाय। त्यार पछी सातमो दाखलो छे एमां जुओ विद्यार्थी मित्रों तमने बे बाळको आपेला छे एकनुं नाम छे मिलन અને બીજાનું નામ છે નરેન બરાબર। તો એ બંને પાસે જુઓ નળમાંથીને એ લોકો બોટલ ભરે છે પણ બે બોટલના આકાર કેવા છે અલગ અલગ છે બરાબર છે અને માટલા એની બાજુમાં જો પાછળ પડ્યા છે એ બંને કેવા છે સરખા બરાબર। તો તમને આમાં કીધું જ છે કે મિલન અને નરેન પાસે સરખા ગળા છે। મિલને તેનો ગળો ભરવા નળથી 15 વાર બોટલ ભરીને નાખી બરાબર છે એટલે 15 બોટલ ભરી ત્યાં કોનો મિલનનો ઘડો એટલે કે આ જે છોકરી છે એનો ઘડો ભરાણો। નરેને ઘડો ભરવા 5 વાર બોટલ ભરી તો આણે 15 વાર નાખી અને આણે 5 જ બોટલ ભરી તો પેલું શું પૂછે છે મિલનની બોટલ કરતાં નરેનની બોટલમાં કેટલું પાણી સમાય છે કેટલા ગણું સમાય 15 વાર અને 5 વાર એટલે કે 3 ગણું પાણી સમાય છે કારણ કે 5 3 15 એક વખત 5 નહીં ખાય બીજી વખત 5 ત્રીજી વખત 5 ચોથી વખત 5 પાંચમી વખત 5 અને છઠ્ઠી બસ 5 વખત જ 5 3 15 તો એવી રીતના એણે 3 ગણું પાણી જે છે એ કેમાં ભર્યું મિલનના ઘડામાં નરેને પોતાની મોટી બોટલથી 3 લીટરની એની બોટલ હશે તો 3 ગણું એણે પાણી ભર્યું। ત્યાર પછી બીજું છે મિલનને બંને ઘડા ભરવા કેટલી બોટલ પાણીની જરૂર પડે તો મિલન છે એની પાસે નાની બોટલ છે એટલે કે એક ઘડામાં એણે 15 વાર પાણી નાખ્યું ત્યારે એનો ઘડો ભરાણો હતો તો બીજો ઘડો ભરવા માટે પણ એણે પાછી 15 વાર બોટલ નાખવી પડે અથવા તો ઠલવવી પડે તો 15 વત્તા 15 બરાબર 30 બોટલ પાણી જોઈ ઠલવે એ તો એના જે બંને માટલા છે એ બંને જે ઘડા છે એ ભરાઈ જાય। આમ મિલને 30 બોટલ ઘડા છે એમાં ઠલવવા પડે। હવે બમાં તમને અને આ દાખલામાં જ કે બે માટલા આપેલા છે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા માટલા નંબર 1 અને માટલા નંબર 2 તો માટલા નંબર 2માં 12 ગ્લાસ પાણી સમાય છે અને માટલા નંબર 1માં માટલા નંબર 2 કરતાં બમણું પાણી સમાય છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો 2માં 12 ગ્લાસ સમાતું હોય તો 12નું બમણું કેટલું થાય તો 24 ગ્લાસ બરાબર છે। તો 2 માટલા ભરીને તમે મોટા માટલામાં નાખો એટલે કે 12 વત્તા 12 એમ 2 વાર તમે માટલા ભરી અને આ જે માટલું મોટું માટલું છે એમાં નાખો 2 માટલાનો નકડા તો કેટલા ગ્લાસ થાય 24 ગ્લાસ કારણ કે 1 માટલામાં 12 ગ્લાસ તો 2 માટલામાં 24 ગ્લાસ એટલે કે પહેલામાં શું આવશે માટલા નંબર 1ને ભરવા માટે 24 ગ્લાસ પાણીની જરૂર પડે। પછી માટલા નંબર 1 જેવા 2 માટલા ભરવા માટે કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે તો કે 1માં જો 24 જોતું હોય તો બીજામાં પણ 24 જ જોઈએ તો 24 વત્તા 24 એટલે કે 48 ગ્લાસ માટલા નંબર 1 એટલે કે મોટું માટલું જો તમારે ભરવું હોય તો 48 ગ્લાસ માટલાના પાણીના જોઈએ 48 ગ્લાસ ભરેલા હોય ત્યારે મોટા માટલા જે છે એ આપણે કેટલા ભરી શકીએ 2 બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આપણે આજે ત્રીજા પ્રકરણની મેં સ્વાધ્યાય પોથીના પેજ તમને કરાવ્યા એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં અહીંયા સુધી પૂર્ણ કરવાનું છે। ત્યાર પછીના 8મા દાખલાના જે પ્રશ્નો છે એ આપણે આગલા વિડીયોમાં જોશું ત્યાં સુધીમાં તમે આટલા દાખલા છે એ સાથે પોથીમાં પૂરા કરજો। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।